જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં, બરોબર છે? તો આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં સ્ટેટની એક્ઝામમાં તમારી ફાઇનલ એક્ઝામના મોસ્ટ એપી ક્વેશ્ચન. મારી જોડે અહીંયા બુકની PDF છે, બરોબર છે? તમારે બુક ઓપન રાખવાની છે. આપણે સ્ટેટની એક જ ચોપડી છે, 12માં જશો ત્યારે બે ભાગ થઈ જશે. પણ જો 11માનું સ્ટેટ આવડે છે એટલે 12માનું સ્ટેટ એકદમ ઈઝી છે, બરોબર છે? 12માનો પહેલો ભાગ પાસ થયો હોય તો એકદમ ઈઝી, બીજો ભાગ થોડો લેવલવાળો છે પણ કંઈ એમાં પણ વાંધો નથી. જો તમને 11માનું આવડે છે તો 12મું તો એકદમ ઈઝી છે, રાઈટ? તો તમારે શું કરવાનું છે, બુક ઓપન રાખવાની છે. અહીંયા મારી જોડે PDF છે તો હું તમને એમાંથી IMP કહેતો જઈશ. જો પહેલું ચેપ્ટર છે આપણું, બરોબર છે, માહિતીનું એકત્રીકરણ, ટોટલી થિયરી છે, બરોબર છે? તમારે બધાને ખબર છે. તો એમાં જો હું તમને IMP કહું તો એમાં તમારે શું કરવાનું છે, બરોબર છે? એમાં જો હું તમને કહું તો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, માહિતીના બે પ્રકાર, માહિતી એટલે શું, સંખ્યાત્મક માહિતી એના બે પ્રકાર પડે છે, એ તમારે ખાસ કરીને કરવાના છે. પ્લસ બીજી વસ્તુ આમાંથી શું પૂછાઈ શકે એ હું તમને કહી દઉં. સમષ્ટિ વિશે પૂછાઈ શકે અને નિદર્શ એટલે શું એ પણ પૂછાઈ શકે. આગળ નિદર્શનમાં ચેપ્ટરમાં પણ આવે છે, રાઈટ? તો એ તમારું કરવાનું છે. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત મોસ્ટ IMP છે, જેમાં પ્રત્યક્ષ તપાસના લાભ તમારે કરી જવાના. હવે જો આમાં એક ટ્રીક કહું તમને, જે પ્રત્યક્ષ તપાસના લાભ હશે ને એ પરોક્ષ તપાસના ગેરલાભ થઈ જશે. તમે ધ્યાનથી વાંચશો તો, બરોબર. અને જે પ્રત્યક્ષ તપાસના ગેરલાભ છે એ પરોક્ષ તપાસના લાભ થઈ જશે. એ રીતે તમારે મેનેજ કરવાનું છે તમારા જે છે સ્ટડીને, રાઈટ? તો એ રીતે તમે યાદ રાખી શકો છો. આદર્શ પ્રશ્નાવલી લક્ષણો મોસ્ટ IMP છે, મતલબ હોટ ફેવરેટ ટોપિક. જો હું કહું ને કોઈ શિક્ષકને પૂછવો હોય, ચેપ્ટર 1માંથી જો કોઈ થિયરીમાં પૂછવું હોય તો એ તમને પૂછી શકે છે, બરોબર છે? પછી જો હું વાત કરું તો આદર્શ પ્રશ્નાવલી તમારે ખાસ કરીને ટપાલ દ્વારા કંઈ ખાસ કરવાની જરૂર નથી એ ચેપ્ટરમાંથી. બીજું, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, જેમાં પ્રકાશિત અને બિનપ્રકાશિત બંને આવશે, બરોબર. બિનપ્રકાશિતમાં કંઈ ખાસ નથી પણ બંને કરી દેવાનું છે. એક તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બીજી વસ્તુ તમારે આમાં છેલ્લો ટોપિક પણ કરવાનો છે, ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવામાં આવતી સાવચેતી. તો એટલું તમારે કરીને જવાનું છે. બીજું ચેપ્ટર આપણું અહીંથી ચાલુ થાય છે. હવે હું થિયરી એન્ડમાં કહીશ, બરોબર. અહીંથી આપણે થિયરી ચલો પહેલેથી જ કહી દઉં. સ્વાધ્યાયનો પહેલો અને બીજો પ્રશ્ન તમારો થિયરી રહેશે. એઝ અકાઉન્ટમાં મેં જે પહેલો બીજો પ્રશ્ન આમાં શાયદ સેક્શન વાઇઝ હશે, રાઈટ? તો તમારે સેક્શન A અને સેક્શન B તમારે કરવાનો છે થિયરીમાં, રાઈટ? હું તો એકવાર જોઈ લઉં તો પણ ઓકે. તો એ રીતે તમારે સેક્શન A અને સેક્શન B તમારો થિયરીમાં કરવાનો રહેશે, રાઈટ? હવે જો આ ચેપ્ટરમાં શું છે ખબર છે, આ ચેપ્ટરમાં તમારું છે ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, રાઈટ? તો હવે જો આમાં ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ વધારે પૂછાય છે. 5 માર્ક્સમાં જો કોઈને મૂકવું હોય શિક્ષકને, અથવા 3 માર્ક્સમાં દાખલું, તો એ તમને શું મૂકી દેશે ખબર છે, આવૃત્તિવાળું, રાઈટ? તો એ આવૃત્તિ ચિહ્નવાળા ખાસ કરીને જવાના છે એ ચેપ્ટરમાંથી, આપણા બીજા ચેપ્ટરમાંથી, રાઈટ? બીજું એ ચેપ્ટરમાંથી તમને શું પૂછાઈ શકે છે, તો ગુણાત્મક વિશે મેં તમને કહી દીધું, જેમાં હું તમને એક IMP કહી દઉં. સેક્શન ઈ ખોલશો સ્વાધ્યાયમાં વિભાગ ઈ, એમાં તમારો 9મો દાખલો, 8મો, 9મો, 10મો, 11 અને 12, આટલા દાખલા મોસ્ટ IMP રહેશે. પછી જો હું વાત કરું સેક્શન એફમાં, સેક્શન એફમાં તમારો રહેશે છેલ્લો દાખલો યુનિવર્સિટીવાળો. ઘણી વાર પૂછાઈ ગયો છે એક્ઝામોમાં, તો એ પણ તમને પૂછાઈ શકે છે, રાઈટ? બીજું આ ચેપ્ટરમાંથી મેં તમને આ ગુણાત્મક વિશે કહી દીધું. હવે જો સંખ્યાત્મક માહિતી વિશે કહી દઉં હું તમને, તો તમને બીજું શું પૂછાય ખબર છે, મૂળ આવૃત્તિ વિતરણ મેળવો, બરોબર. એ તમને ઘણું ખરું પૂછાય છે. એમાં પણ તમને મધ્ય કિંમત આપી દીધેલી હોય એવું મૂળ આવૃત્તિ વિતરણ, જે તમને જોવા મળશે સેક્શન ડીમાં 12મો દાખલો, બરોબર. આવા દાખલા તમારે જ્યાં ઉદાહરણમાં પણ દેખાય ત્યાં કરીને જવાના છે. હવે આકૃતિની વાત કરું. આકૃતિ તમારા સ્કૂલના શિક્ષક ઉપર ડિપેન્ડ કરે છે કે એમને આકૃતિ મૂકવી છે કે નહીં. કેટલાય શિક્ષકો જે છે મુક્ત ના જ પાડી દીધેલી હોય છે કે ભાઈ આકૃતિ અમે નહીં પૂછી. કેટલાક કહેતા હોય છે કે ભાઈ અમે પૂછીશું. તો ઇટ્સ ડિપેન્ડ ઓન યુ. અને આકૃતિ તો કંઈ ખાસ છે નહીં, એટલે આપણે એમાં IMP આકૃતિમાં હોય નહીં, રાઈટ? ત્રીજું ચેપ્ટર છે આપણું મધ્યક. મધ્યકમાં તમારે એક બેઝિક રીત તો ક્લિયર જ રાખવાની છે, સિગ્મા એક્સ અપોન એન વાળી રીત, બરોબર છે. પછી જો હું વાત કરું મધ્યકમાં બીજું ડી વાળી રીત છે, તો મને નથી લાગતું એ ડી વાળી રીત તમને ધારેલા મધ્યકની રીત કંઈ ખાસ કરીને પૂછાઈ શકે. પણ ગુણોત્તર મધ્યકની રીત મોસ્ટ IMP છે, 12મામાં પણ થોડી ઘણી કામ આવવાની છે, બરોબર. મધ્યસ્થ વિશે ખાસ કરીને જવાનું છે, બરોબર છે. મધ્ય ગુણોત્તર મેં રીત કહી દીધું છે, બરોબર. તમને દાખલો નથી કહેતો પણ રીત તમને કહી રહ્યો છું, રાઈટ? પછી તમારું ચતુર્થક છે, દશાંશક છે અને શતાંશક છે, ત્રણેય કરીને જવાના છે. શિક્ષકને જે મન લાગે એ કરી દે છે, બરોબર. જેમ મધ્યકનું સૂત્ર
તેમજ તમારું ચતુર્થ અને એ પહેલાનું સૂત્ર આવશે ખાલી જે તમારો નીકળશે એક્સ્ટ્રામાં રાઈટ. પછી જો હું વાત કરું આ ચેપ્ટરમાં બહુલક છે બરોબર, તો બહુલક પણ એક જ સૂત્ર આપણું એમોનું, એ તમારે ખાસ કરીને કરી લેવાનું છે બરોબર છે. અને એલ પ્લસ એફ એમ માઇનસ એફ વન ટુ એફ એમ પર, જોકે જો આ વાત કરો ને તો આ બધા સૂત્રો બારમામાં જે છે મધ્યસ્થ પણ આવશે, મધ્યક પણ આવશે, બહુલક પણ આવશે, પણ સૂત્રો ખાલી બદલાઈ જશે. એટલે આ જે તમે સૂત્રો કરો છો ને ખાલી અગિયારમાં પૂરતા જ સીમિત રાખજો, બહુ વધારે આને અન્ડરસ્ટેન્ડમાં ના રાખતા, બારમામાં તમારા આખા સૂત્રો બદલાઈ જશે રાઈટ. ચલો તો આ મેં તમને કહી દીધું આમાંથી આટલું કરવાનું છે. બહુલક જે આકૃતિવાળું છે નહીં પૂછાય બરોબર, બહુ જ ઓછું પૂછાય, હવે વધારે તમારી સ્કૂલ ઉપર ડિપેન્ડ કરે છે બરોબર. એ મતલબ ખાલી ટાઈમ પાસ માટે ટોપિક આપેલો છે, બીજું કશું નથી રાઈટ. ચલો નેક્સ્ટ જો હું વાત કરું આના દાખલાઓમાં, હું તમને કહી દઉં એક, તમે ખાલી આમાં જે છે સારાંશ જોઈ લેજો, પેજ નંબર 113 ઉપર જે સૂત્રોની યાદી છે બહુ કામ આવશે તમને રાઈટ. ચલો આમાં તમારે શું કરવાનું છે, સેક્શન ઈ આખો કરી લેજો અને એફ આખો કરી લેજો. હવે આ બંને કરશો એટલે તમને શું ક્લિયર થશે કહું તમને, જે રીત મેં આપી છે ને, મેં તમને કીધું છે એ રીતના દાખલા જેમાં આપેલા હોય એ સેક્શનમાં તમારે કરીને જવાનું છે રાઈટ. પ્રસારમાન બરોબર, આ પણ એક સારું એવું ચેપ્ટર છે રાઈટ, પ્રસારમાન બરોબર. તો આમાં તમારે કયા કયા રીતના દાખલા ગણવાના છે એ હું તમને કહી દઈશ, કે જે તમને વધારે હોટ ફેવરેટ એવા હું તમને કહું, અને અમુક તો તમને આવશે બારમામાં પણ આમાંથી પણ, પણ સૂત્રો આ નહીં આવે એટલે કે સૂત્રો ઉપર ફોકસ ના કરતા, અને જે સૂત્રો કામ આવશે ને બારમામાં પણ એ હું તમને અત્યારે કહી રહ્યો છું. 164 ઉપર પહેલા તો તમારે ખોલવાનું છે પેજ નંબર 164 સૂત્રોની યાદી, જેમાં તમારે જો વિસ્તાર વિશે પૂછવું હોય તો એકદમ વિસ્તાર વિશે, હવે તો મારે શું કહેવું, એ આઈએમપી પર મતલબ એ તો તમારે આઈએમપી હોય ના હોય કરી લેવાનું બરોબર, મોટી કિંમત અને નાની કિંમતનો તફાવત રાઈટ. તો એમાં તમારે વિસ્તાર અને વિસ્તારાંક વિશે કંઈ હું કહેતો નથી, એ તમારે કરી લેવાનું. ચતુર્થક વિચલન બારમામાં આવશે, સેમ સૂત્ર સાથે આવશે રાઈટ, જે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન અપોન ટુ સેમ સૂત્ર સાથે આવશે બરોબર છે. તો એ તમારે ખાસ કરીને કરી લેવાનું છે, સેમ ટુ સેમ ચતુર્થક વિચલનાંક તમને પૂછી લે. સરેરાશ વિચલન બહુ ઓછું પૂછાય છે, પણ પ્રમાણિત વિચલન સૌથી વધારે જો ટોપિક પૂછાય તો આ છે. સૂત્ર કયું કરવાનું મારા હિસાબે આમાં, જે અવર્ગીકૃત માહિતી માટે એસ બરાબર અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ સ્ક્વેર એક્સ બારનો સ્ક્વેર અપોન એન વાળું સૂત્ર છે એ તમારે કરવું જોઈએ રાઈટ. અને બાકી તો વર્ગીકૃત માહિતી માટે પણ સેમ સૂત્ર અંડર રૂટ એન સિગ્મા એફ કૌંસમાં એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર અપોન એન એ વાળું સૂત્ર જો તમે કરશો તો મારા હિસાબે બેટર રહેશે, કારણ કે બારમામાં થોડું ઘણી જગ્યાએ આ વસ્તુ કામ આવે છે. તો એ સૂત્ર અત્યારથી જ ગોખી લો બરોબર છે. એન્ડ ચતુર્થક વિચલનાંક તમને કહી જવાનું છે એસ અપોન એસ એક્સ રાઈટ, એસ અપોન એક્સ બાર રાઈટ. ચલો નેક્સ્ટ જો હું વાત કરું મિશ્ર પ્રમાણિત વિચરણ, આમાંથી બહુ ઓછું પૂછાતું હોય છે એટલે આઈએમપી બારનું છે રાઈટ. ચલો તો દાખલામાં જો હું વાત કરું સેક્શન ઈ તમારે કરવાનું છે, એન્ડ ડીમાં જેટલા પણ દાખલા આપ્યા છે કરી જવાનું છે મિશ્ર પ્રમાણિત વિચરણ ના કરતા રાઈટ. અને ઈ જે તમને આપેલો છે બરોબર છે એ તમારે કરી જવાનું છે બરોબર. ડી ઈ અને એફ બરોબર, આ ત્રણ આઈએમપી છે બરોબર. એમાં પણ જો હું ડીમાં જો હું વાત કરું તો કયા કયા મોસ્ટ આઈએમપી જો હું તમને કહું બરોબર, તો જો બીજો દાખલો તમારો આઈએમપી રહેશે, ત્રીજો દાખલો તમારો આઈએમપી રહેશે, ચોથો દાખલો આઈએમપી રહેશે બરોબર, અને સાતમો દાખલો મોસ્ટ આઈએમપી રહેશે રાઈટ. ચલો નેક્સ્ટ જો હું વાત કરું પાંચમું ચેપ્ટર, બે જ રીત છે, કાર્લ પિયર્સનની અને બાઉલીની રીત. બારમામાં આ ચેપ્ટરનું મતલબ જરા એક અંશ પણ નહીં આવે રાઈટ, બધું અહીંયા જ છે. આ સૂત્ર ખાલી બસ હવે એક બે મહિના માટે તમારી જ્યાં સુધી મતલબ એક્ઝામ છે 15-20 દિવસ પછી, આટલું તમને યાદ રાખવાનું છે 15-20 દિવસ માટે. બાકી આ કાલ પિયર્સન અને બાવલીનું કશું કામ નહીં આવે બારમામાં રાઈટ, અને આગળ જિંદગીમાં તમે હવે કામનું નથી. એટલે આમાં તમારે શું કરવાનું છે, માર્ક્સ લેવાના છે બરોબર છે. તો માર્ક્સ માટે તમારે ફક્ત ને ફક્ત પેજ નંબર, પહેલાં તો આવો પેજ નંબર 207 ઉપર સૂત્રોની યાદી આપેલી છે, જેમાં નિરપેક્ષ માપ, જેમાં બહુલક સ્પષ્ટ હોય ત્યારે કહ્યું છે ને બહુલક સ્પષ્ટ જે છે ના હોય બરોબર, એ બંને વિશે તમારે ખાસ કરીને જવાનું છે. ત્રણ એક્સ બાર વાળું મતલબ સૂત્રો છે, હવે આમાં કંઈ આઈએમપી નથી, કારણ કે શું છે શિક્ષક મિત્રને ઈચ્છા રાખે તે પૂછી શકે બરોબર, બાવલી વિશે પૂછી લે, કાર્લ પિયર્સન વિશે પૂછી લે બરોબર. તો આના હિસાબે સ્વાધ્યાય પાંચ કરવા કરતાં જે સ્વાધ્યાય પોઈન્ટમાં આપેલા છે, મતલબ સ્વાધ્યાય 5.1 અને 5.2 કરશો તો વધારે ક્લિયરન્સ મળશે બરોબર છે. તો એ તમારે બંને, કારણ કે 5.2માં ચાર દાખલા છે અને 5.1 તમે જો ખોલશો તો એમાં પણ કંઈ ખાસ નથી રાઈટ, દાખલા એમાં પણ ખાલી 7 દાખલા છે. તો એ બંને 7 અને 4 11 દાખલા કરી લો બહુ છે રાઈટ. અને બાકી મેં તમને કહી દીધું છે એ અને બી સેક્શન સ્વાધ્યાયનો કરી લેવાનો થિયરી માટે રાઈટ. ચલો ચેપ્ટર નંબર 6, હવે જો આ ચેપ્ટર જે છે ને ક્રમચય સંચય અને દ્વિપદી વિતરણ, આ ચેપ્ટર બેઠું કામ આવશે તમને બારમામાં, બેઠું
છઠ્ઠું ગામ હશે, બરોબર? મતલબ ઝીરો તફાવત. એટલે આ તમને તમને તમારા શિક્ષક મિત્રએ પણ કીધું હશે કે ભાઈ બારમાનો પાયો એટલે આ ચેપ્ટર, બરોબર? કારણ કે બારમાનું સંભાવના તમે ભરશો ને એટલે આ ચેપ્ટર તમને બહુ કામ આવશે. અને જો તમે આ નથી કર્યું ને આ ચેપ્ટર, તો બારમાં બહુ તકલીફ પડશે સ્ટેટમાં 100%. 20 માર્ક્સ જેવું 10-15, 15-20 માર્ક્સ જેવી તમને તકલીફ પડી શકે છે બોર્ડની એક્ઝામમાં, રાઈટ? તો યુ શુડ ડુ હોલ ચેપ્ટર. એમાં પણ દ્વિપદી વિતરણ નહીં કરો ચાલશે, રાઈટ? બારમાની વાત કરું છું, દ્વિપદી વિતરણ ના કરો, જરા પણ કામ નથી, બરોબર? પણ ક્રમચય અને સંચય બેઠું કામ લાગશે બારમામાં. તો મારા હિસાબે ક્રમચય અને સંચયના જેટલા દાખલા આપ્યા છે બધા કરી લો, બધા જેટલા દાખલા આપ્યા છે જે રીતે આપી છે બેઠી બારમામાં પૂછાય છે, બેઠી બારમામાં જે રીતે આપી છે કે આટલા લોકો કામ કરે છે એમાંથી આટલાની પસંદગી, આટલાની ગોઠવણી કરવાની છે, આટલાની પસંદગી કરવાની છે, ગ્રુપ વાળું તમને આવે છે કે એક ગ્રુપ જે છે આ બંને જણા એકબીજા સાથે આવે છે, સ્ત્રી પુરુષ સાથે આવે એની સંભાવના, અરે સોરી, સ્ત્રી પુરુષ સાથે આવે તેની ગોઠવણી, બરોબર? તો આ બધી બારમાની લેંગ્વેજ કહી દીધી સંભાવના વાળી, રાઈટ? તો એનું એક આખું ગ્રુપ બને એટલે કે 1P1 × 4P4, એ બધું બધું તમને કામ આવે છે બારમામાં, રાઈટ? તો મારા હિસાબે બધી જ મેથડ જે છે, અને આ તો તમને તમે ભાગ્યવાન કહેવાય હું કહી શકું કે તમને ચિત્રો દ્વારા સમજાવે છે, બારમામાં નહીં સમજાવે ચિત્રો દ્વારા, બરોબર? આટલું બહુ મસ્ત રીતે તમને સમજાવેલું છે, ભણી લેજો અહીંયાથી. અને જો અત્યારે તમને નથી ભાવતું, બરોબર, જો તમે આને ઇગ્નોર કર્યું છે ચેપ્ટરને, તો અત્યારે કરી લેજો, પણ વેકેશનમાં ભણવું પડશે. તો બોસ અત્યારે ભણી લો ને 11મામાં પણ કામ આવે, રાઈટ? ચલો, તો મેં તમને કહી દીધું દ્વિપદી વિતરણમાં કશું કરવાનું નથી, ઇગ્નોર કરો એને, બરોબર છે? દ્વિપદી વિતરણમાં કરવાનું નથી, કંઈ કામનું પણ નથી. પણ IMP છે 11મા માટે, એટલે એને તમારે સૂત્ર કરી લેવાનું છે. પેજ નંબર 238 ઉપર આવશો, સૂત્ર આપી દીધેલા છે તમને, બરોબર છે? તો એ હિસાબે તમે સૂત્ર ગણશો તમારે. અને આ સહગુણકવાળું પાસ્કલનો ત્રિકોણ છે ને મોસ્ટ IMP રહેશે, તમને બધાને અત્યાર સુધી તો કે ખબર પડી ગઈ હશે. તો એમાં તમારે ખાસ કરીને કહી જવાનું છે, અને આમાં બેઝિક દાખલા જ પૂછે, આટલા અઘરા નહીં પૂછતા શિક્ષક મિત્ર. જેમ કે ઉદાહરણ 29 છે, 30, 31, 32, 33, 34 છે, 34 થોડો લેવલ વાળો છે પણ પૂછી લે ક્યારેક ક્યારેક, રાઈટ? આ બાકી આ 35 છે એવા બધા નહીં પૂછે તમને, 35, 36 ઉદાહરણ, 37 એ બધા તમને ઓછા પૂછાય, રાઈટ? ચલો, મેં તમને કહી દીધું તમને શું કરવાનું છે અને તમને બારમા માટે શું કામ આવશે. નિદર્શન પદ્ધતિ ત્રણ મેથડ આપી છે, સરળ યાદરચિક, સ્તરિત યાદરચિક, પદિત પદિક, બરોબર છે? આ ત્રણ છે, પદિક વધારે પૂછાય છે, પણ તમને ત્રણે કરવાની, તમને ત્રણે કરવાની, રાઈટ? અને નાનું ચેપ્ટર છે, આમાં કંઈ IMP જેવું હું આપીશ નહીં, બરોબર? વિધેય, બરોબર? બારમાનું પણ બેઝિક ચેપ્ટર જો હું તમને કહું ને, વિધેય કામનું છે, બરોબર? બારમામાં આવશે તમારું વિધેય છેક, આવશે તમારા ત્રીજા વિચલન નામનું ચેપ્ટર આવશે, વિકલન નામનું ચેપ્ટર આવશે, એમાં તમને કામ આવશે. જો તમે અત્યારે બારમા અથવા તમારા શિક્ષક મિત્રે બારમાની વાત કરી હશે, તો એમાં એમણે કીધું હશે કે ભાઈ લક્ષ અને વિકલન, બરોબર? બારમાનું આમ મતલબ ખતરનાક વર્ડ એટલે કહું ને, સ્ટેટમાં લક્ષ વિકલન, રાઈટ? તો એ તમારા વિકલનમાં આ ચેપ્ટર કામ આવશે, એટલે FX-વાળી મેથડ તમને એ બહુ જ કામ આવવાની છે. હવે જો આમાં હું તમને ડાયરેક્ટ હું સારાંશ ઉપર જ લઈ જાઉં અને હું તમને સમજાવી દઉં કે શું છે આ ચેપ્ટરમાં, રાઈટ? ચલો, સારાંશ ખોલી લો 273 ઉપર. હવે જો એમાં શું આપ્યું છે, વિધેયની વ્યાખ્યા આપી છે, બધા વિધેય વિશે કીધું છે, વાસ્તવિક વિધેય વિશે પણ કીધું છે. IMP દાખલા એ સારાંશ વાંચી લેવાનું છે, બરોબર? તમારે IMP દાખલામાં તમારે શું કરવાનું છે ખબર છે, સેક્શન સી અને ડી કરી લો, બહુ છે, બરોબર? બીજું કશું જ કરવાની જરૂર નથી. જે દાખલા તમને, હવે જો આમાં કેટલા છે, 15 અને 15, 30 દાખલા છે, અને એમાં પણ અમુક તો થિયરી છે, એટલે થિયરીને તમે પહેલાં ત્રણ તો ઇગ્નોર જ કરશો, એટલે 25 જો હું ગણું તો 25 દાખલા તમને કરતાં માંડ 1-1.5 કલાક થાય, કરી લેજો, બરોબર છે? અને એમાં પણ કંઈ ટીક નહીં ખબર પડતી તો તમારા શિક્ષકને કોલ કરો અથવા શિક્ષકને જોડે પૂછી લો, જે પણ હોય, પણ જે છે તમને કન્સેપ્ટ ક્લિયર રાખી દેવાનો છે. એમાં પણ ખાસ કરીને વિધેયનો પ્રકાર બહુ જ ઘણી વાર પૂછાય છે, બરોબર? એક એક વિધેય, અનેક એક વિધેય, બરોબર? તો એ બધું તમારે ખાસ કરીને વિધેયના પ્રકારો થિયરીમાં મેં ઘણી વાર જોયા છે, બરોબર? સેક્શન સી અથવા ડીની થિયરીમાં ઘણી વાર મેં જોયા છે વિધેયના પ્રકારો, આકૃતિ સાથે કરીને જવાના છે, રાઈટ? ચલો, ગુણોત્તર શ્રેણી 12મામાં જરાય કામ ના આવતું હોય એવું ચેપ્ટર, બરોબર? 0% કામ આવશે 12મામાં. તો યસ, આમાં સૌથી પહેલાં સારાંશ અને સૂત્ર ઉપર આવી જઈએ, 296 પેજ ઉપર, જેમાં તમને ખાસ કરીને ગુણોત્તર શ્રેણીનું બેઝિક તો ક્લિયર હોવું જ જોઈએ, કયું, AAR, AR² AR³, બરોબર? એ વાળું સૂત્ર, અને બીજું તમારે TN+1/TN વાળું સૂત્ર ખાસ કરીને કરવાનું, સોરી, TN+1 વાળું સૂત્ર ખાસ કરીને આવડવું જોઈએ, આ તમને ખબર છે. અને છેલ્લો ટોપિક કે જે ક્રમિક પદોની ધારણા છે ને, મોસ્ટ IMP છે, તમને ક્રમિક પદો પૂછાઈ શકે છે,
બરોબર છે, તો એમાં તમારે કયા કયા દાખલા કરીને જવાના છે. સેક્શન ડીમાં આવો, સ્વાધ્યાયના સેક્શન. હવે જો હું તમને અહીંયા આપીશ કયા સ્વાધ્યાયના દાખલા, બરોબર, તમારે શું કરવાનું છે, સ્વાધ્યાયના તો કરવાના જ છે, પ્લસ આની જેવા ઉદાહરણમાં જે હોય ને આખામાં એ તમારે કરી લેવાના છે, રાઈટ? તો ચલો, તો જો હું તમને ગુણાકાર અને સરવાળા બધા જે પૂછાતા હોય છે હું તમને કહેતો જઉં છું, રાઈટ? જે દાખલા આઈએમપી છે સેક્શન ડીમાંથી, રાઈટ? તો જો બીજો દાખલો તમારો આઈએમપી થઈ જશે, ચોથો દાખલો આઈએમપી થઈ જશે, પાંચમો દાખલો આઈએમપી થઈ જશે, પછી જો હું વાત કરું તો આઠમો દાખલો આઈએમપી થઈ જશે, નવમો, આઠ નવ, અને પછી 12મો દાખલો મોસ્ટ આઈએમપી કરી દો, 13મો પણ મોસ્ટ આઈએમપી, 14મો મોસ્ટ આઈએમપી, પછી 15મો કરીને જો બેઝિક છે એટલે માટે તમને ક્લિયર હોવું જોઈએ, શ્રેઢી સૂત્રથી મેળવવાનું છે, બરાબર, ઓછો પૂછાય છે એટલે કે તમારે કરવો હોય તો કરી લેવાનો, રાઈટ? પછી જો હું વાત કરું આગળ, પહેલો દાખલો સેક્શન ઈનો મોસ્ટ આઈએમપી જો હું તમને કહું, પછી જો હું વાત કરું લઘુત્તમ અને મહત્તમ કિંમત, બીજો અને ત્રીજો મોસ્ટ આઈએમપી છે, પછી જો હું વાત કરું પાંચમો દાખલો મોસ્ટ આઈએમપી, અને સાતમો અને આઠમો મેં તમને કીધું ને ત્રણ ક્રમિક પદો મોસ્ટ આઈએમપી, ત્રણ પદો તમને પૂછાઈ શકે એ અપોન આર એ વાળું, એ અને એ આર વાળું સૂત્ર, રાઈટ? ચલો, અને એક છેલ્લો દાખલો મોસ્ટ એમ્પી રહેશે, તો આટલું તમારે ખાસ કરીને કરી જવાનું છે. તો યસ, આ તમારું હતું સ્ટેટ. જો તમે અધર સબ્જેક્ટના આઈએમપી ના જોયા હોય તો જોઈ લેજો, બરોબર છે? તો યસ, આ વિડીયો રાખે આટલું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો. મળીએ નેક્સ્ટ રાઉન્ડમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.